विराम बाद ज्ञान भक्ति में दर्शक मित्रों आपनू स्वागत छे। मनुष्यना अवतार ने सर्वश्रेष्ठ मानवामां आव्यो छे, परंतु आ एक ज जीव एवो छे जेने आधी व्याधि उपाधि थी ते पर नथी रही शकतो, जेने दुख अने सुख एम अनेक द्वंद्वोमांथी पसार थवुं पड़े छे। तो जीवन में आवती मुश्केली ने शास्त्रोक्त उपाय थी केवी रीते हल करी शकाय ते जाणीए संस्कृत आचार्य शास्त्री जी विनोद पंड्या पासे थी। नमस्ते दर्शक मित्रों, सौ दर्शक मित्रों ने जय द्वारिकाधीश, जीवनम सर्वजीवानाम पावनम पावनात्मकम बीजम सर्व औषधीनाम तज्जलम पुरयाम्यहम। आजे बात करवी छे जे सर्व जीवो ने जीवाड़े छे, जेना वगर वृद्धि थई शकती नथी एवो पदार्थ एटले पाणी। पाणी वगर बधुं अटकी जाय, 56 भोग जमीए પણ એક ગ્લાસ ઠંડુ પાણી ન મળે તો ઓડકાર ન આવે। તુલસીમાં પણ રોજ પાણી એ અર્પણ કરવું પડે, વનસ્પતિ એની વૃદ્ધિ ન થાય, આપણી પણ વૃદ્ધિ ન થાય। થોડા દિવસ પાણી ન પીએ તો મૃત્યુ થઈ જાય। મિત્રો, પાણી એ જીવનની અંદર બહુ મહત્વની છે। પાણીને વાણી વિચારીને વાપરવું, પાણી પણ વિચારીને વાપરવું। મેં અનેક એવા લોકો જોયા છે કે ડોલે ડોલે નાય, 10-15 ડોલે નાય, એટલે ભાઈ એક બે ડોલ બહુ થઈ ગઈ, પણ પાણી આવતું હોય તો ડોલે ડોલે નાય ને ચકલી ચાલુ જ રાખે। તો પાણી ને વાણી એનો ક્યારે પણ દુરુપયોગ કરવો નહીં, જરૂર પૂરતું બોલવું તો સમાજની અંદર આપણો મોભો રહે, પણ કોઈ વિષય વગરના લવારા કર્યા કરીએ તો આપણી શોભા જતી રહેતી હોય છે કે જવા દે, નાની જોડે શું બેસવું છે, ખોટું મગજ ખાશે, પૂછે એટલો જવાબ। તો આજે જ્ઞાન ભક્તિની અંદર હું આપને એક સુંદર વિષય બતાવીશ કે પાણી કરશે ચમત્કાર। હવે તમને એમ થશે કે પાણી કેવી રીતે ચમત્કાર કરે, તો પાણીની અંદર તો બહુ તાકાત છે, હું ઝઘડો થાય ને ત્યારે આપણે બોલીએ, આજથી હું પાણી મૂકું છું તારા ઘરે નહીં આવું, આજથી હું પાણી મૂકું છું તારે ને મારે કોઈ સંબંધ નહીં। બ્રાહ્મણો હોય ને, તમે યજ્ઞ કરાવો, મૂકો યજમાન પાણી, જાઓ તમારો યજ્ઞ પૂર્ણ, તો પાણીમાં એટલી બધી તાકાત છે, પાણી વગર સંકલ્પ ન થાય। તો પાણીના શાસ્ત્રીય ઉપાય એ આજે હું જ્ઞાન ભક્તિની અંદર તમને બતાવીશ। જો તમારા ઘરની અંદર માંગલિક પ્રસંગો ન આવતા હોય, દીકરા દીકરી ઉંમર લાયક થયા હોય, લગ્ન ન થતા હોય, તો એવા જે દીકરા દીકરી છે એ જ્યારે સ્નાન કરવા માટે બેસે ત્યારે પાણીની ડોલમાં 1/2 ચમચી હળદર પધરાવી અને સ્નાન કરવું જોઈએ। હળદરયુક્ત જળથી સ્નાન કરવાથી આપણા ઘરમાં માંગલિક પ્રસંગો આવે છે અને શરીર એ આપણું નિરોગી રહે છે। બીજો એક ઉપાય આપીશ કે યાદ ન રહેતું હોય, મન બેચેન રહેતું હોય, ખોટા ખોટા વિચારો આવતા હોય, તો તમારે સવારે સ્નાન કરવા માટે બેસો ત્યારે તમારી જે બાલટી છે કે ટબ છે એની અંદર 50 ગ્રામ કે 100 ગ્રામ ગાયનું દૂધ એ મિક્સ કરવાનું છે અને ગાયના દૂધયુક્ત જળથી ગાય માતાનું સ્મરણ કરતા કરતા એ સ્નાન કરવાનું છે। તમે જુઓ, એક અઠવાડિયું પ્રયોગ કરી જુઓ, તમારું મન શાંત થઈ જશે અને જે વિચારો છે એ ધીરે ધીરે શમી જશે। બીજો એક ઉપાય પાણીનો, કે તમને અપવિત્ર વિચારો આવતા હોય, મંદિરમાં જવાની ઈચ્છા ન થતી હોય, કોઈ ધાર્મિક પ્રસંગમાં જવાની ઈચ્છા ન થતી હોય અને મનમાં નાસ્તિકતા આવતી હોય, ભગવાન તરફ પ્રેમ ન થતો હોય, તો તમારે એક કામ કરવાનું છે, તમારું મન અપવિત્ર છે, તમારા મનની આજુબાજુ અપવિત્ર ઓરા ફરી રહી છે। આપણે બહારથી ઘરમાં આવીએ ને ત્યારે ઘણી બધી ઓરાઓ લઈને આવીએ છીએ, એ ઓરાઓને સવારે દૂર કરવી પડે સ્નાન વખતે, એટલા માટે સ્નાન કરવાનું છે। તો એવી વ્યક્તિઓએ રાત્રે જે સ્નાન કરવાનું છે પાણીની અંદર, દર્ભની સળી જેને ડાબડો કહેવાય ગામડામાં, દર્ભની સળીઓ પલાળી રાખવાની, સવારે સળીને દૂર કરવાની ને દર્ભયુક્ત જે જળ છે એ જળથી ભગવાન નારાયણનું દ્વારિકાધીશનું સ્મરણ કરતા કરતા ઓમ વિષ્ણવે નમઃ
ओम नमो भगवते वासुदेवाय, ओम नमो नारायणाय। स्नान करवाथी मात्र 10 दिवसनी अंदर तमारू मन पवित्र थई जशे, अने जे अपवित्र विचारो आवे छे के श्रद्धा थती नथी, घणा एवी फरियाद करे अमने श्रद्धा थती नथी, अमे त्या उके मानता ज नथी भगवान भगवान एवू कई, तो एवी व्यक्तिने आ करवानी जरूर। जेना जीवननी अंदर कोई प्रकारनो आनंद नथी, घणा लोको पासे करोड़ो रूपिया तो उदासीन होय, एनो चेहरो अस्तो ज ना होय, एनो भोपो चढ़ेलो होय, तो जेना जीवन में आनंद नथी एवी व्यक्तिओए स्नान करती वखते पोताना स्नान करवाना जल में गुलाबनी पाखड़ियों मिक्स करी, पानी ने थोड़ू आ रीते मिक्स करी, अने त्यार बाद गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन सन्निधिं कुरु, गुलाब युक्त जल एनाथी स्नान करवानुं छे। बहु थाक रहेतो होय, घणा थोड़ू काम करे ने थाकी जाय, थोड़ू काम करे ने थाकी जाय, तो एवी जे व्यक्तिओ छे के जेने जीवननी अंदर थाकनो अनुभव थाय छे, मैं तो एवा लोको जोया छे 5-5 कलाक खुर्शी में बेसी रहे, एक जग्याए ऊपर पंखो फरतो होय, 5-5 कलाक एक जग्याए न चाले न हाले न काम करे, तो आवी ज्यारे स्थिति थाय जीवन में थाकनो अनुभव थाय, उदासीनतानो अनुभव थाय, त्यारे स्नान करवाना जलनी अंदर थोड़ू मीठू चपटी मीठू ए पधरावी ए पाणी ने मिक्स करी, अने त्यार बाद ओम सूर्याय नमः, ओम आदित्याय नमः, ओम भानवे नमः, आ रीते सूर्य नारायण नु स्मरण करता करता ए स्नान करवू जोईए, एनाथी थकावट दूर थई जाय छे, तमे अनुभव करी जुओ। बीजो एक उपाय छे के तमारा जीवन में जे पण दुख होय एक कोरा कागळ मां लाल पेन थी लखो, जेम के मारा लग्न थता नथी, मारो धंधो चालतो नथी, आ दुख छे, ए चिट्ठी तमे बाथरूम नी अंदर लगावी दो, अने चिट्ठी वांचता वांचता एवो भाव करो के हूँ स्नान करू छु, एनी साथे आ दुख पण पाणी नी साथे जाए छे। आवो दररोज भाव करो अने तमारा जीवननो जे प्रॉब्लेम छे ए वांचो अने स्नान करो, तमे जुओ एक टोटको छे કે આવું કરવાથી તમારું જે દુઃખ છે પાણી સાથે વહી જશે અને ધીરે ધીરે તમારે દુઃખમાંથી બહાર આવી જશે। દર્શક મિત્રો, આપણું મન અનેક વસ્તુઓ સાથે જોડાયેલું છે, આપણું શરીર અનેક વસ્તુઓ સાથે જોડાયેલું છે, જેમ કે બહુ ખાટી વસ્તુ ખાઈએ તો શરીર દુખવા લાગે, શરીરને બહુ ખટાશ એ સદે નહીં, બહુ તીખું ખાઈએ તો એસિડિટી થઈ જાય, તો દરેક પદાર્થ ભગવાને જે જે વસ્તુઓ બનાવી છે એની સાથે આપણું મન આપણું શરીર આપણી ક્રિયાઓ એ જોડાયેલી છે। તો આ રીતે પાણીના અનેક ચમત્કાર છે, તમારા જીવનમાં શું જોઈએ છે એ પ્રમાણે તમે સ્નાન કરશો તો જરૂર તમને લાભ મળશે। દર્શક મિત્રો, બહુ ઊંડાણમાં લઈ જતો નથી, કારણ કે બહુ ઊંડા વિષયો એ લોકોને બહુ પસંદ હોતા નથી, હોય છે પણ 20-25%, બાકી જે સામાન્ય જીવન સાથે જોડાયેલા છે એવા વિષયો લોકોને વધારે ગમતા હોય છે। બાકી ફરિયાદો પણ ઘણી આવે છે કે તમે કોઈ જ્યોતિર્લિંગ વિશે ક્યારેય ઊંડાણમાં કહેતા નથી, વેદની વિશે કે પ્રકાશ પાડ્યો નથી। અરે ભાઈ, કેવી રીતે પ્રકાશ પાડીએ? કારણ કે અમારા 60-70% તો દર્શક મિત્રો સામાન્ય છે કે જેને બહુ ઊંડાણમાં લઈ જાઓ તેમને કંઈ ગતાગમ પડે નહીં, તો કેવી રીતે જવું? તો એના વિશે પણ આપણે જઈએ છીએ, જેમ કે કોઈ દાનનો પ્રસંગ હોય, કોઈ સારો તહેવાર હોય, ત્યારે આપણે થોડા અંદર પ્રવેશ પણ કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, આપનો પ્રેમ છે અને ઘી એકલું ન ખવાય, ખીચડી સાથે ખવાય તો પચે, એમ ઘણા વિષયો મને ખબર છે બહુ ડીપમાં હોય છે, પણ એ વિષયોને એકદમ હલકા બનાવી
અને તમને આપું છું. તો આવતીકાલે પણ પાછો બહુ સુંદર વિષય છે, જીવન સાથે જોડાયેલો વિષય છે, જોવાનું ચૂકતા નહીં. આવતીકાલે પાછા મળીશું. ત્યાં સુધી સૌ દર્શક મિત્રોને જય દ્વારિકાધીશ.